નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સરકારના પ્રકાર વિશે સમજૂતી મેળવેલી. સરકારના કુલ ત્રણ પ્રકાર હતા, જેમાં પહેલું હતું લોકશાહી સરકાર, બીજું હતું સામ્યવાદી સરકાર અને ત્રીજો પ્રકાર હતો રાજાશાહી સરકાર. હવે એના પછી આપણે છે લોકશાહીના મૂલ્યો, કે લોકશાહી સરકાર હોય છે તો એના મૂલ્યો શું હોય છે. તો આપણે જોયું, આગળ આપણે જોયું હતું કે સરકાર છે એ કેટલા સ્તરે કામ કરે છે. તો આપણે ત્રણ સ્તરે આવ્યું હતું, સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. સ્થાનિક સરકાર એટલે શું આવ્યું હતું, તો કે ગામ અને શહેરનો વહીવટ કરે છે. રાજ્ય સરકાર તો એ સમગ્ર રાજ્યનો વહીવટ કરે છે. અને કેન્દ્ર સરકાર એટલે સમગ્ર દેશનો વહીવટ કરે છે. એ જ રીતે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે. એટલે કુલ કેટલા સ્તરે શાસન થાય છે, તો કે કુલ ત્રણ સ્તરે. ક્યાં ક્યાં? તો કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. લોકોના જીવનધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. કે જે લોકોનું જીવનધોરણ હોય, કે લોકો જે જીવતા હોય એ રીતે એનું જીવનધોરણ છે ઊંચું લાવવા માટે, કે જેનો વિકાસ થતો હોય છે, કોઈ પણ આપણને સુવિધા પ્રાપ્ત થાય એ વધુમાં વધુ સુવિધા મળે અને એનું જીવનધોરણ છે એ ઊંચું લાવે અને લોકો છે એ સુખી થાય, એ માટે છે લોકશાહી શાસન. કે જ્યાં લોકશાહી હોય છે એ શાસન છે એની વ્યવસ્થા માટે છે એ કાર્ય કરતા જોવા મળે છે. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજનો કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. કે લોકોને છે કે કોઈ પણ જરૂરિયાત જોવા મળતી હોય તો સૌ પ્રથમ કોઈ પણ આયોજન બનાવવામાં આવતું હોય ત્યારે છે એ લોકોને કેન્દ્રમાં રાખવામાં આવે છે. કે લોકશાહી શાસનમાં શું થાય છે, કે લોકોને કેન્દ્રમાં રાખીને એની જે જરૂરિયાતો છે, એટલે કે લોકોની જે જરૂરિયાતો છે એના માટે છે એ ભાવિ એટલે કે સારામાં સારું છે એ આયોજન છે એ કરતી વખતે છે એ લોકોને છે એ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. લોકો પોતાની તરફેણમાં મતદાન કરે છે, તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે. કે લોકો શું કરે છે, કે જ્યારે મતદાન હોય છે ત્યારે પોતાની તરફેણમાં, કે પોતાના ગુપ્ત મતદાન એટલે કે પોતાની રીતે કોઈ પણ એક પક્ષને છે એ મતદાન કરતા જોવા મળતા હશે. એ માટે લોકશાહી શાસકો છે, કે જે લોકશાહી શાસકો હોય છે એ સરકારનું સંચાલન કરે છે. લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્ત્વ આપી બંધારણના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. એટલે લોકશાહીમાં શું કરવામાં આવે, તો લોકોની સુખાકારી, કે લોકોનું સુખ શેમાં છે એ પ્રથમ જે જોવામાં આવતું હોય છે. એને કઈ કઈ સુવિધાઓ મળવી જોઈએ, કોઈને છે કોઈ સુવિધાનો છે એ અભાવ રહેવો જોઈએ નહીં. અને સૌથી મહત્ત્વ કે એનો વિકાસ, કે કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો લોકોનો પણ વિકાસ જરૂરી છે. એ માટે લોકોને છે કોઈ પણ છે સુખ, એના લોકોની સુખાકારી ધ્યાનમાં રાખવામાં આવે, એની સુવિધાઓ છે અને વિકાસ એ એને સૌથી વધુ છે એ મહત્ત્વ આપવામાં આવતું હોય છે. બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે, કે જે આપણે બંધારણ છે બધા દેશમાં બંધારણ જોવા મળે જ છે, એ જ રીતે જે આપણું બંધારણ હોય છે એ બંધારણના આધારે લોકશાહીના મૂલ્યો, કે જે પણ આપણને મૂલ્યો પ્રાપ્ત થયા હોય છે એનું છે એ જતન કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓ અમલી કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય તે જરૂરી છે. સમાનતા, તો સૌને સમાનતા એટલે કે જે પણ દેશમાં જે પણ લોકો વસે છે બધા જ લોકોને કેવા ગણવા જોઈએ, સમાન. કોઈમાં છે ભેદભાવ રાખવો જોઈએ નહીં, એટલે બધા લોકોને સમાન ગણી બધા જ લોકોની સુરક્ષા અને સુવિધા. કોઈ એક વ્યક્તિ માટે સુરક્ષા જોવા મળતી નથી, બધા લોકોને ધ્યાનમાં રાખીને છે એ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. બધા છે એ સુવિધાઓ પણ પ્રાપ્ત થાય એનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. એ માટે લોકશાહીના મૂલ્યો, કે જે લોકશાહીના મૂલ્યો છે એને ધ્યાનમાં રાખીને છે એ યોજનાઓ અને આયોજનો છે એ બનાવતા હોય છે અને એનો અમલ એના પ્રમાણે કરતો હોય, કે બધા લોકોને છે એક સરખા ગણવામાં આવે. જેમ કે આપણો ભારત દેશ છે તો બધા ધર્મ છે એ દેશમાં વસતા જોવા મળશે. બધા જ ધર્મ વસતા હોવા છતાં કોઈ એક જ ધર્મ આપણા દેશમાં જોવા મળતો નથી, વિવિધ ધર્મ છે એ જોવા મળતા હોય છે. તો પણ બધા જ ધર્મના લોકોને કેવા ગણવામાં આવે છે, સમાન. એને સમાન ગણવામાં આવે છે, એની સુરક્ષાઓ
ખર્ચાઓ પણ સમાન હોય છે અને એની સુવિધાઓ પણ સમાન હોય છે, ક્યાંય અસમાનતા જોવા મળતી હોતી નથી. એ રીતે છે સરકાર છે આયોજનો અને યોજનાઓ છે એને અમલ કરતા હોય છે. હવે સરકાર અને કાયદો, કે જે સરકાર છે તે ક્યાં ક્યાં કાયદાઓ બનાવતા હોય છે, તો સરકારનું કામ છે એ કાયદા બનાવવાનું છે. સરકારનું પ્રથમ કામ શું છે, તો કે કાયદા બનાવવાનું. આ કાયદાઓ સૌએ માન્ય રાખવા પડે છે, કે જે કાયદાઓ સરકારે બનાવેલા છે એ કાયદાઓ છે એ બધા જ લોકોએ છે એ માન્ય રાખવાના હોય છે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્ત્વનું સ્થાન ધરાવે છે, કે સરકારને છે એ કામ કરવાના હોય છે. તો કોઈ પણ કામ કરવા માટે સૌથી મહત્ત્વનું છે તો એ શું જોવા મળે છે, તો કે કાયદા. કેમકે કાયદો એક હોતા નથી, કાયદા છે એ વિવિધ પ્રકારના હોય છે, કોઈ એક જ કાયદો જોવા મળતો નથી. એટલે એને કામ કરવા માટે કાયદા છે એ સૌથી મહત્ત્વનું છે એ અંગણવામાં આવે છે. સરકાર જોડે કાયદાના અમલ માટે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે, કે સરકાર છે એ કાયદાઓ તો બનાવે છે, કાયદા બનાવવાની સાથે સાથે એ કાયદાના અમલ પણ કરે છે, કે અમલ કઈ રીતે કરવો, કાયદાઓમાં કોઈ સુધારા વધારા કરવા કે નહીં એની પણ સત્તા છે એ સરકાર પાસે હોય છે. સરકારના કાયદાને લોકો પડકારી શકે છે, પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે લોકો આંદોલનનો સહયોગ મેળવી શકે છે, કે સરકારે જે પણ કાયદાઓ ઘડેલા છે એ કાયદામાં જો કોઈ ભૂલ હોય તો લોકો છે એને સલાહ સૂચન પણ આપી શકે છે. પછી લોકોના કોઈ અધિકારો હોય છે, એ અધિકારોમાં લોકોને જો અન્યાય થાય તો એ અન્યાય સામે લોકો છે એ અદાલતોનો સહયોગ મેળવે છે, કે સૌ પ્રથમ એનો સહયોગ કોનો મેળવે, અદાલત. એટલે કે વડી અદાલત હોય, કે ગુજરાતની સૌથી મોટામાં મોટી અદાલત તો વડી અદાલત આવે, અને દેશની સૌથી મોટામાં મોટી આવે તો સર્વોચ્ચ અદાલત. એટલે કોઈ પણ અદાલતનો છે એ સહયોગ મેળવી જો એને અન્યાય થયો હોય તો એ ન્યાય મેળવવા માટે છે એ પ્રયત્ન કરતા હોય છે. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે, કે સરકારે જે કાયદા અને જે કાર્યવાહી, કે કાયદા છે તો કાયદાનો અમલ કરાવે છે, જો કાયદાનો કોઈ ભંગ કરે તો એની સામે કાર્યવાહી તો કરવાની જ હોય છે. એ સંદર્ભે કોઈ લોકોને એવું લાગે કે કાયદાનો છે એ યોગ્ય રીતે છે અમલ થતો નથી, જો યોગ્ય રીતે અમલ થતો ન હોય તો લોકો છે એ અદાલતમાં જઈ અને પોતાનો જે પણ અવાજ છે એ ઉઠાવી શકતા હોય છે અને એ અદાલતમાં છે એ રજૂ કરે છે. જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે, કે અદાલતને એવું જણાય કે અહીંયા છે સરકારને છે કંઈ સુધારા વધારા કરવાની જરૂર છે, તો અદાલત છે એને વિવિધ મુદ્દાઓ માટે છે સૂચન કે આદેશ છે એ કરતા જોવા મળતા હોય છે. એ જ રીતે છે અહીંયા આપણે બાજુમાં છે કે અદાલતની વાત આવી, તો અદાલત તમે છે તો અદાલતમાં આપણે સરકારના પ્રકાર, આપણે સરકારના કેટલા સ્તરે કામ કરે છે એ તો જોયું છે. હવે અદાલત છે તો સૌથી નાનામાં નાની અદાલત કઈ, તો સૌથી નાનામાં નાની અદાલત છે એ લોક અદાલત છે, કે એમાં કોઈ ખર્ચ થતો નથી. એના પછી એની ઉપરની અદાલત આવે તો તાલુકા અદાલત, એના ઉપર જઈએ તો જિલ્લા અદાલત, એના ઉપર જઈએ તો વડી અદાલત, અને સૌથી મોટામાં મોટી આવે તો સર્વોચ્ચ અદાલત. એટલે કે વડી અદાલત છે એ ગુજરાતની મોટામાં મોટી અદાલત છે, જેને હાઈકોર્ટ પણ કહેવામાં આવે છે, અને સર્વોચ્ચ અદાલત છે એ દેશની સૌથી મોટામાં મોટી અદાલત છે, જેને સુપ્રીમ કોર્ટ પણ કહેવામાં આવે છે. હવે અહીં આપણે એને ચિત્ર જોવા મળે છે, એ ચિત્રની નીચે લખેલું છે ન્યાયની દેવી. એટલે કોઈ પણ અદાલતમાં જાઓ એટલે આ ચિત્ર જોવા મળતું હોય, અને એ ચિત્ર કોનું છે, તો કે ન્યાયની દેવીનું. તો તમને એ ચિત્રમાં શું દેખાય છે, તો એ ચિત્રમાં એક મૂર્તિ જેવું તમને જોવા મળતું હશે, કે એક સ્ત્રીની છે એ મૂર્તિ છે એ જોવા મળતી હશે. તો આ મૂર્તિ છે એ શાનું પ્રતીક છે, હવે મૂર્તિ છે એ અદાલતમાં શા માટે રાખવામાં આવતી હશે, એ શેનું સૂચન કરે છે. તો તમે મૂર્તિ તો જોઈ હશે, હવે મૂર્તિ તમને જોવા પણ મળે છે ચિત્ર પ્રમાણે, તો એ ચિત્ર પ્રમાણે જે મૂર્તિ જોવા મળે છે તો એના તમે બે હાથ જોવા મળતા હશે, તો એમાં છે એક હાથમાં રાજુ રાખેલું છે અને એક હાથમાં તલવાર છે. હવે એક હાથમાં શા માટે રાજુ છે અને શા માટે તલવાર રાખેલી છે, જો તમે આંખે જોયેલું હશે તો આંખે છે એ પાટો બાંધેલું છે. હવે મૂર્તિના હાથમાં શું જોવા મળે, એક હાથમાં તો તલવાર છે, એક હાથમાં શું છે રાજુ છે. તો આ મૂર્તિ છે એ ક્યાં નામે ઓળખાય છે, તો કે ન્યાયની દેવીના નામે. હાથમાં રહેલ રાજુ કેમ સરખું છે, તમે રાજુ જોયું હશે તો
ક્યારેય ઊંચા નીચું છે એ જોવા મળતું નથી. કેવું જોવા મળે છે? સમતલ. તો શા માટે સમતલ જોવા મળે છે? ન્યાયની દેવીને આંખે કેમ પાટા બાંધ્યા હશે? ન્યાયની દેવી ખોટો ચુકાદો કેમ ન આપે? હવે આપણે અહીંયા જોઈએ કે એક હાથમાં છે એને ત્રાજવું છે, તો ત્રાજવું છે એ શાનું પ્રતીક છે? તો જે ત્રાજવું એના હાથમાં છે તો એ બંને સમાન જોવા મળે. એટલે જે પણ અદાલતમાં કોઈ પણ વ્યક્તિ બી આવેલા હોય છે તો એમાં કોઈને ઊંચ નીચના ભેદભાવ જોવા મળતા નથી. એ ગરીબ હોય, અમીર હોય કે મધ્યમ હોય, પણ એને અદાલતમાં છે એ કેવા ગણવામાં આવે છે? સમાન ગણવામાં આવે. એટલે એના પ્રત્યે છે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. એક હાથમાં છે તલવાર, તો તલવાર છે એ શાનું પ્રતીક જોવા મળે છે? તો તલવાર છે કે કોઈ એક તો ગુનેગાર જોવા મળે છે, કે બે વ્યક્તિ આવેલા હોય એમાંથી એક તો ગુનેગાર હશે, તો જે ગુનેગાર હોય એને દંડ કે સજા છે એ આપવામાં આવતી હોય છે. એટલા માટે છે હાથમાં તલવાર જોવા મળે છે. હવે આંખો આંખે છે એ પાટો બાંધેલો છે. હવે શા માટે પાટો બાંધેલો જોવા મળતો હશે? કે ન્યાયની દેવી છે એ એટલે પાટો બાંધેલો જોવા મળે આંખે, કે કોઈ વ્યક્તિ આવેલા છે તો એને જોઈ શકતી નથી. જો જોઈ શકે તો એના પ્રત્યે ભેદભાવ કરી શકે, એટલે ન જોઈ શકે એટલે એ કોઈ પ્રત્યે છે એ ભેદભાવ કરી શકતી નથી. એટલે ન્યાયની દેવી છે એ કોઈ પ્રત્યે છે એ ખોટો છે એ ચુકાદો આપતી નથી. બધાને કેવા ગણવામાં આવે છે? ત્યાં સરખા જ ગણવામાં આવતા હોય છે, અને બધાને છે એ સમાન રાખવામાં આવે છે. હવે એમાં આપણે અદાલત જો, તો એમાં અદાલત છે એમાં વડી અદાલત છે. તો વડી અદાલતની સ્થાપના છે કે આપણે ગુજરાતની વડી અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો વડી અદાલતની સ્થાપના છે 1 મે 1960માં અમદાવાદમાં છે એ કરવામાં આવી હતી. હવે કોઈ પણ છે આપણે અદાલતો જોવા મળે તો એમાં દીવાની અદાલત પણ જોવા મળે છે, ફોજદારી અદાલત પણ જોવા મળે. તો દીવાની અદાલત એટલે શું? તો એમાં મકાન, જમીન કે સંપત્તિનો જે વિવાદ હોય એ દીવાની અદાલતમાં છે એ થતો હોય છે, એનો ચુકાદો. અને જ્યારે ફોજદારી અદાલત એટલે શું? તો ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઇજા, ઝઘડાઓ છે આ વગેરેના વિવાદનો ઉકેલ છે કઈ અદાલતમાં જોવા મળે? તો ફોજદારી અદાલતમાં. હવે ફોજદારી અદાલત છે એ દરેક જિલ્લામાં આવેલી હોય છે, અને દીવાની અદાલત છે એ દરેક તાલુકામાં આવેલી જોવા મળતી હોય છે. હવે જ્યારે ફોજદારી અદાલત હોય કે આપણે દીવાની કોઈ પણ અદાલત જોવા મળતી હોય, ત્યારે કોઈ પણ ગુનો કરે એટલે પોલીસ સ્ટેશનમાં એને ફરિયાદ નોંધાવતા હોય છે. તો પોલીસ સ્ટેશનમાં જ્યારે પ્રથમ જાણ થાય ત્યારે એ FIR નોંધાવે છે. તો FIR એટલે શું? તો FIRનું ફૂલ ફોર્મ શું થાય? તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટર. એટલે કે કોઈ પણ અદાલતમાં છે તમે જાઓ તો અહીંયા છે ન્યાય આપવામાં આવતો હોય છે. લોક અદાલત છે એ બિન ખર્ચા જોવા મળે, એમાં કોઈ ખર્ચ થતો હોતો નથી. તાલુકા અદાલતમાં જો તમને ન્યાય ન મળે અથવા તમને જે પણ ચુકાદો મળ્યો એમાં સંતોષ ન હોય તો આપણે કઈ અદાલતમાં જઈ શકીએ છીએ? તો કે જિલ્લા અદાલતમાં. જિલ્લા અદાલતમાં આપણે એને સંતોષ ન થાય તો આપણે વડી અદાલતમાં જઈ શકીએ છીએ, અને વડી અદાલતમાં જો સંતોષ ન થાય તો આપણે ક્યાં જઈ શકીએ છીએ? તો કે સર્વોચ્ચ અદાલતમાં. અને ત્યાંથી પછી આપણે ક્યાંય જઈ શકતા નથી.